હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? રામ રામ, જય માતાજી મિત્રો. અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, કાલે ગણેશ હોય હતી, ગણપતિ દાદાની ગણેશ હોય, એટલે અમારે તો જો ગામડામાં અખાત્રે જ ગણેશ હોય કહેવાય. અને મિત્રો, આપણે કાલે લાડવા પણ બનાવ્યા હતા અને એનો વિડીયો પણ આપણે થોડોક બનાવ્યો હતો, એ પણ તમને બતાવી દઈએ. અને મિત્રો, અમારે તો જો અખાત્રે જો એટલે હિંસકા પણ બાંધીને હિંસે હોતક, અને હવે એવું કાંઈ રહ્યું નથી, એટલે બહુ હિંસતો હિંસકા પણ ન બાંધતા ને બહુ હિંસતાય નથી, એટલે આપણે ખાલી લાડવાનો વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો, વિડીયો આગળ આગળ જોતા રહ્યો. હેલો મિત્રો, અત્યારે મારા ભાભી રોટલી બનાવે છે અને ચોપિંગ સૌ ઉભો છે. અને અમારા આજે ગણપતિ દાદાને લાડવા બનાવવાના છે, જાળવાના છે. અને જો મારા ભાભી અત્યારે રોટલી બનાવે છે, જો આ પીન સોરમે છે, ક્યાં ગયો? જો જો પેરો ઓવૈનો હે પીનસો. જો જો મારા ભાભીને રોટલી કેવી આવડે છે. ભાખરી કહેવાય. મિત્રો, અત્યારે મારા ભાભી રોટલી સોરે છે, કેમ કે સોરેલું કરીને પછી લાડવા સરખા બને. પીનસો બેઠો એ ફોન. જો મિત્રો, રોટલાનો ભૂકો તો કરી નાખ્યો છે. હવે કોઈ મોટા મોટા ગાંગડા હોય ને એ ભાંગવાના આવે, અને ગરમા ગરમ હોય ત્યાં લગી ભાંગે ને ઠરી જાય, પછી ન ભાંગે. એટલા માટે અત્યારે મોટા મોટા ગાંગડા ભાંગે છે. જો મિત્રો, પીનસુની બાબુ બે અત્યારે લાડુઓ વારે છે. લાડુઓ વારી નાખે એટલે પહેલાં આપણે ગણપતિ દાદાને પ્રસાદ રૂપે ધરશું અને હવન પણ કરશું. અને મિત્રો, આપણે દર્શન કરીને પછી આપણે લાડવાનો પ્રસાદ લેવાનો છે. અને મિત્રો, તમારે પણ પ્રસાદ લેવો હોય તો ચાલો આજે આપણે ગણપતિ દાદાની સોયત એટલે ગણેશ સોયત છે. દાદાને લાડવા ધરી નાખ્યા પ્રસાદ રૂપે. મિત્રો, હવન પણ કર્યો અને આપણે દર્શન પણ કરી લીધા. અને હવે મિત્રો, આપણે લાડવાનો પ્રસાદ પણ લઈશું. અને મિત્રો, તમારે પણ પ્રસાદ લેવો હોય તો ચાલો, આજે અખાત્રીજ ગણેશ હોય હતી એટલા માટે આપણે લાડવા બનાવ્યા હતા ગણપતિ બાપા માટે. તો મિત્રો, આજે બસ આટલું જ. અને મારો વિડીયો ડેલી જોવા માટે સાંજે 8:45 એટલે કે 8:45. તો મિત્રો, વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજે બસ આટલું જ. હવે કાલે ફરી મળશું.